મિત્રો આપણે આવી ગયા છીએ, આ છે ચૂલડી પોઈન્ટ. એમ જાણવા મળ્યું કે 6 મહિના સુધી મામા ભાણેજે ચિંદરી વાટેલી અને આની અંદર તાગ લેવાની કોશિશ કરેલી, પણ એનો તાગ નથી આવ્યો. તેના પોઈન્ટો આવા છે ગુડાના, બરાબર. અને આપણે દોરો લઈ આવ્યા છીએ અને માપીશું કે વાસ્તવમાં કેટલું આ સ્થળ ઊંડું છે. આ વાગડની અંદર આ પ્રખ્યાત સ્થળ છે, તો આપણે આખા ઇતિહાસને વાંચીશું, જાણીશું, માણીશું અને વાસ્તવમાં કેટલું ઊંડું છે તે આપણે દોરી લઈ આવ્યા છીએ. અને બન્યા રહેજો એન્ડ સુધી. વાસ્તવમાં એવું છે કે આમ આ રિક્ષી જેવું છે, કંઈ પણ એ આપણને અહીંયા થઈ પણ શકે. ગામમાં મને લગભગ 8-10 માણસો એવું કીધેલું કે બિજલભાઈ આ સતનું પારખું ક્યારે લેવાય નહીં, પણ આપણે હાથ જોડી સતનું પારખું નથી લેતા, માત્ર એક મનોરંજન માટે. આ પાણી કેટલું ઊંડું છે તે માણીશું અને જાણીશું. તો બન્યા રહેજો બિજલભાઈની ચેનલમાં એન્ડ સુધી વાલા. આપણે આવી ગયા છીએ પખેરા પીરની આ સ્થળ ઉપર. જોઈ શકો છો કે આખે આખો ત્યાંથી આ પથ્થર કાપી અને આ જે સ્થળનું નિર્માણ કરેલ છે. આ મસ્જિદ છે કે કબર છે કે શું છે, કબર છે. અને આખે આખો આ 30-40 ફૂટની ભેખડ, આ પણ 30-40 ફૂટની ભેખડ. અને અહીંયા મેં તમને બતાવ્યું મુજબ કે ત્યાં જે અનાજમાંથી કાંકરા કે ધૂળ થઈ ગયેલી તે જ આ પખેરા પીર. અને અમુક માણસો એમ પણ કહે છે કે પખેરા પીર પણ હતા અને યા તો બીજા કોઈ પણ સંત હતા, પણ વધારે પડતા લોક માન્યતા મુજબ કે એ આ પખેરા પીરે જ ત્યાં શ્રાપિતથી તે અનાજ થઈ ગયેલું પથ્થર. અને આવી રીતે આખે આખું આ બેઠક જેવું છે આખે આખું, અને અહીંયા પ્લાસ્ટર કરેલું છે, આ ઉપર જવાય એવું છે. અને હવે આપણે દર્શન કરી અને જુઓ છો ઉપર કે પખેરા પીરવલી 2012 આ થોડુંક આને સુધારવામાં આવ્યું છે. અને આવી રીતે આખા પથ્થરની અંદર સ્થાપના છે. આ પથ્થર જ છે ને આખે આખો, હા. આ થોડુંક ભલે આ લેટેસ્ટ કામ છે ઉપરનું, પણ આ પથ્થરની અંદર આવી રીતે આ દાદાની જગ્યા છે. આ બે છે, આ તો ખબર, ભાઈ બેન. હા અચ્છા, ભાઈ બેન ને ભગવાન એમને આપણને હર ધંધામાં બરકત આપે એવી વાર વાર પ્રણામ. અને જોઈ શકો છો કે આ બાજુ જે તે એમને કબર ઉપર ચડાવી હોય ચાદરો. અને આ બાજુ આ પીર દાદા છે, અને આ બાજુ બેન હોય એવું લાગે છે, કેમ કે આ બાજુ બેનના શણગાર બધાય છે ને, એટલે જે પોતાની મન્નત હોય તે અહીંયા બંગડીઓ ચડાવેલી છે, બરાબર. તો આવી રીતે ભાઈ બેનની અમર ઇતિહાસ આ લોદરણી ગામના પાદરે. કેટલોક ટાઈમ થઈ ગયો છે એ તો કાંઈ ખબર નથી, પણ આ પથ્થરની અંદર આ કબર કેમ કે જળવાઈ રહે એવું આ પવિત્ર સ્થળ હશે તો જ અહીંયા આ આમની કબર હશે. આ કેમ કે અહીંયા છાંટા વાંટા અને વરસાદની આ કબરો ઓછી પલરે, તેના માટે આ પવિત્ર સ્થળ હશે તો જ અહીંયા એમની કબર હોય. જોઈ શકો છો કે ત્યાંથી આવો જાડો જબરજસ્ત પથ્થર, અને પથ્થરનું આ પખેરું એટલે ગુફાનો સહારો લીધેલ છે આ કબર. તો આવો જ છે કંઈ આપણા આ વાગડ ધરતીનો અમર ઇતિહાસ, ને આ છે પખેરા પીરની આ સ્થળ. આ ઓલું જ કહેવાય ને, આને આપણે શું કહેવાય, મસ્જિદમાં કાંઈ ના હોય, આપણે શું કહીએ આપણી ભાષા, શરાબ દીધો, શરાબ દઈને આવી,
સમાધિ લીધેલા આ બધા પથ્થર ઓમ હતા. હા હા. પછી અહીંથી ઉપર ડેમ છે. હા. એમનું આ ઓગન છે. અચ્છા. આ ઓગન રહ્યું ને. હા હા હા. એ આમ સીધું પડતું. એટલે આ ઓગન ના બે ભાગ કરી નાખ્યા. એક ઓમ તારી દીધું અને નદી રી ઓમ તારી દીધી. મંદિર કી મસ્જિદ કી તો આ આ ને શું કેવાય? મંદિર જ કેવાય. અચ્છા. પ્રમાણ થી કે ઉપર થઈને પાણી જાય એમ કીધું ને તમે. અચ્છા અચ્છા. તો બરાબર. હા હા હા. તો આવો જ એમનો એક પ્રગટ પરચો કે પાણી તારવી દીધું અને કાયમી માટે આ પવિત્ર સ્થળની અંદર પખેરા પીર બેઠા છે એમને વાર વાર પ્રણામ કરી અને સદા સર્વદા બધાને ફળે એવી આશા સાથે હવે આપણે આ વિડીયોને એન્ડ આપશું. અને હા, હવે સુલડી બાકી. સુલડી અમે અમારી રબારી ભાષામાં કી સુલડી, એનો આખે આખો અર્થ શું કીધો ભાઈ? હા, વિડીયોને ત્યાં જઈને આપણે ચાલુ કરીએ અને આવી રીતે આ સ્થળ તમને બતાવી દીધું ને. અહીંયા મસ્ત પવિત્ર આ પીપર આ પીપરાનું ઝાડ છે અને ત્યાં સુરડી. આપણે ત્યાં જઈ અને ભાઈ પાસેથી વિગતવાર સમજીએ. સામે પખેરા પીરની દરગાહ થઈ ગઈ અને આપણે આ બાજુથી આવ્યા આ લોદરણી ગામ અને આ મોટી આ નદી કે વોકરો પડે છે અને અહીંયા પાણી ભરેલું છે. આપણે પાણી પણ ચાખીએ. ભાઈ ત્યાં ગયા કે આખો મેઇન પોઈન્ટ ત્યાં કને છે બરાબર. અને આ પાણી બધા દી ભર્યું રહેશે કે આ પાણીમાં શું સત છે શું નથી એ જાણીએ આપણે લખાભાઈ પાસેથી. લખાભાઈ કહે છે કે અહીં મેઇન પોઈન્ટ છે અને આ સ્થળનું નામ છે સુલડી. એટલે સુલડી એટલે ચૂલો. એ લખાભાઈ પાસેથી જાણીએ કેમ કે એ અહીંયાના વતની છે એટલે વધારે ખબર હોય. અને આ બધું શું છે લખા? આવા બધું આ શું? આ ના ના આવું આ ગુડ 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 આ બધું એવું બોલે છે. હા. કે આમાં પોઈન્ટ વાયા પોઈન્ટમાં વખતમાં એમને રસોઈ બનાવી હતી એના માટે એમને ગુડો મારી ભીમે અને અહીં ચૂલો બનાવ્યો. ઓહો, આવડો બધો બનાવી અને ઓય રોટલા કર્યા. આવડો બધો ગુડો માર્યો ને સુલો આવડો બધો હોય પછી એનું બધું રસોડું કેવડું હોય. હા, એ તો એમનું જે હોય આ બધું. પછી તો આ પાણી હાલી હાલી આ બહુ વર્ષા પહેલાની વાત છે એટલે પાણી હાલી હાલી ના તૂટી ગયું ને આ બધું એક હતું. બરાબર બરાબર. અને આ પાણી તમે શું કીધું? આ સિંદ્રી ની કાંક વાત કરી ને. આ સિંદ્રી માં વડીલો વાતો કરે છે કે આ મોમો ભણી જતા આ પાણીનો તાગ લેતા હતા. અચ્છા, કેટલો ઊંડો? 6 મહિના સિંદ્રી વાટી તો સુલડીનો તાગ ન આવ્યો. બરાબર, એટલો ઊંડો. આ અમારા વડીલા વખતની આ સુલડી છે, કોઈ દાડો આનું પાણી ખૂટતું નથી. ઓહો, કદાચ ગમે એટલા દકાર પડે છે. બરાબર બરાબર. અને કેટલી ઊંડી છે એ ખબર? કોઈ ખબર જ નથી. ઓહો હો હો. અને સુલડી એટલા માટે કે આ સુલ બનાવી જે રસોઈ માટે એટલે મતલબ. અચ્છા, તો આ પવિત્ર જગ્યા એ સાચું? પવિત્ર જગ્યા કેમ કે જો આ પવિત્ર પાણી હોય તો અહીંયા તારણ મંદિર. અચ્છા, એ જૂના જમાના નું શંકર નું મંદિર. પાણી આમ આટલા સુધી આ છે કે પછી બીજું? આટલા સુધી પાણી. અચ્છા, બીજે બધે પાણી હુકાઈ જાય એમ? આ પાણી રહ્યું ને આ આટલું ના હુકાય કોઈ દી. બીજે કોઈ દકાર પડે એવું બને વસ્તુ તો હુકાય, આ સુલડી નું કોઈ દી ના હુકાય. અચ્છા. હા, અહીંયા લગભગ લાંબો લાંબો કેટલું કહે છે? આ હમો બાવ રહ્યો ને એટલા સુધી આ નદી આવે છે આમથી. અચ્છા, નદી પડી ની એટલે આ બધું આવું થઈ ગયું ને આ કપલેટ આ બધું એક જ. બરાબર. એટલે લગભગ સમજો ને કે એક કાદ ખેતર આ પાણી ભર્યું. એક જ ખેતર સિંદ્રી છે નઈ
કેટલો ઊંડો છે. મેં હવારે વાત કરી ભાઈના રૂપાના, મેં સિંદરે કીધું હું લેતો આવો, તો એને શું કીધું માફ ના લેતા ને ગાંડા થઈ જાય, માફ લેવાની કોશિશ કરી તો શું થાય, આમાં તો ગાંડા થઈ જાય, કોઈ દિમાગ આવતો જ નથી. હા, તો આ ભીમ જે પાંડવો શાસન કાળ વખતનું છે, તો 5000 વર્ષ પૂર્વેનું આ સ્થળ છે, હશે તો એનાથી પહેલનું, પણ મતલબ પાંડવો વખત જો ભીમે ગુડો મારેલો હોય તો પાંડવોનો એ મહાભારતને 5000 વર્ષ થયા છે, તો એટલા વર્ષ પૂર્વેનું આ કુલડીનું નિશાન ને આ વોકરાનું નિશાન છે. હવે આપણી પાસે કંઈ માપવાનું છે નહીં ને, કે થોડું ઘણું કાંક પ્રણામ કરી પાણી ચાખી, કેવું મીઠું છે મોરું છે, કેવું પાણી મીઠું એકદમ, થોડું પાણી પણ માપી જોઈએ, ચાખી જોઈએ, અને માજુ આજબ ગજબ નું લાગે. એક આ ગમે એવી રીતે બન્યું, આ એક આમ નથી હોનો સાંધી, આ પોઈન્ટ એ રીતનો હોય, અને હવે આપણે પાણી ચાખીએ, અને હવે મીઠું છે એક મોરું, આ ધરતી તો થોડી ખાર મોરિયાણી છે, પણ પાણી ગમે એવું હોય. હવે આપણે પાણી એકદમ મીઠું છે, હા મીઠું, હા પાલર નથી પણ મતલબ બિલકુલ પીવા લાયક, હા એ તો આ સતનું પ્રમાણ એ સાચું. તો આવી રીતે આ છે કઈ આપણી આ વાગર ધરતી નું, મારા પૂર્વજો ને એના તારવણ હોય જ થાય, એટલે પવિત્ર જગ્યા, બહુ પવિત્ર જગ્યા. મિત્રો આપણે ફેરથી આ સુનામ સ્થળ નું ચૂલડી ફેરથી આવી, હે પખેરા પીર ની ચૂલડી, એટલે અહીંયા ભીમે ગુડો મારી, અચ્છા આ ગુડા બે મારેલા હે, અને આ સિંદરી વાટેલી હે, બરાબર. તો આપણે સિંદરી તો નથી, પણ આવી એક ફૂલ નહીં તે ફૂલની પાંખડી આપણે ત્યાં જઈને માપશું. અને બીજું તમે શું કીધું, અહીંયા 300 વર્ષ પહેલા એક ખેંચી લેતા કે એનો તાગ જ ના આવતો, ના ના એમ નહીં, હું ભોગ લેતો એવું, કાપડ કેમ સડાવે, બસ આની વિધિ કરી છે, માનતા માને તો, એટલે બરાબર બરાબર બરાબર. હવે આપડે તો ચોટી ની જાય ને, આપડે શું ચોટી, તો આપડે ભીમ નું અને પખેરા પીન નું નામ લઈ કે ભગવાન અમારી લાજ રાખજે, અમે કોઈ સતનું પારખું નહીં, પણ અમે થોડુંક મનોરંજન અને અમારા એક શોખના કારણે અમે આ માપવાની કોશિશ કરીશું. અને હવે તમે મોબાઈલ પકડી રાખજો, આપણે આની અંદર એવું કંઈ વસ્તુ બાંધી અને ધીરે ધીરે માપશું, કેમકે અહીંયા જ વધારે ઊંડું પાણી હોય એવું લાગે છે, અને એવું લાગશે તો ફરી ફરીને બધે આપણે માપીશું, અને જો મને કાંઈક થઈ જાય તો પખેરા પીરે લઈ જાજો, એટલે એવી આપણે પ્રાર્થના કરીએ કે આપણે આ કામમાં વિઘ્ન ના આવે અને સફળતા મળે. તો આપણે આ દોરી લઈએ છીએ, અને હવે આપણે માપવાની ભગવાનનું નામ લઈને માપવાની કોશિશ કરીશું. તો બન્યા રહેજો છેક સુધી, રિક્સ લઈ લીધું છે. ગામમાં તમારું નામ? મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ હું ગામમાં ગયો ને, મેં કીધું મારે જરાક જો 6 મહિના મામા પાણી જે ચિંદરી વાટી હોય તો આપણે આપણે થોડું કરી તો કે ના ના એવું ન કરાય. અત્યારે કેટલા વાગે ટાઈમ હે, બરાબર કાઢો વારે, તો અત્યારે એવું ન કરાય તો બે ને પચાસ થઈ હે, સૂર્ય ભગવાનની સાક્ષી. હવે આપણે આપણા વિડિયાને આપણે કન્ટિન્યુ કરશું, અને આની અંદર કાંઈ માપી અને આપણે હું મૂકીએ. તો બન્યા રહેજો એન્ડ સુધી. હવે આપણે વિડિયાને કન્ટિન્યુ કરીએ કે આની અંદર પથ્થર બાંધી દીધો છે, અને આ પકડી રાખો ફેલડું, ફેલડું ઘણું બધું લાંબુ છે. તમારું નામ? મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ હવે આપણે ભગવાનનું નામ લઈ, બીક નથી લાગતી ને, આપણે ત્યાં જઈ અને માપીએ કે વાસ્તવમાં ઊંડું છે કે નહીં આપણને કાંઈ ખબર નથી. આપણે માત્ર એક આ મનોરંજન કરવા માટે માપી રહ્યા છીએ.
એટલે આમ જુઓ તો રિક્સ પણ છે, આમ જુઓ પકાય રિક્સ પણ નથી. ધીરે ધીરે થોડુંક ઊંડું રાખો. હા બરાબર, જવા દો વાંધો નહીં. આ બાજુ સામે તમે થોડાક પાછળ ઉભા રહો. આ દોરો જઈ રહ્યો છે અંદર. મોબાઈલ સરખો પાર પકડી રાખો, નકા કાંઈ સાબિતી મળશે. ઢીલો પડ્યો એમ? અચ્છા, તમે કાઢો તો કેટલો ગયો છે? ઉભા રહેજો. એ તો ઘણો ગયો નથી. થોડુંક આમાં આમ થોડો ગાર કરવા. એ હા જાય હે, 5-7 ફૂટ ગયો ને. અહીં આવી જાઓ તો હું જાતો નથી. 5-7 ફૂટ જેટલું ઊંડું. હવે દૂરથી બતાવું તમને. થોડોક આમ કાકરો લાંબો. હા બરાબર છે. સામે શું લાગે? નોર્મલ ઊંડું હોય, જેટલું ઊંડું હોવું જોઈએ 5-7 ફૂટ, એટલો જ ફેસ થાય રહ્યો. હે એમ? અચ્છા, હવે હાલો. ઓ અહીંયા આવી હાલો. અહીંયા 5-7 ફૂટ ઊંડાથી વધારે નથી. આ બાજુ માપું કે પરા જવું હે? હલવાનું હવે હાલ. કે અચ્છા, બધું ફરી અહીંયાથી 20 ફૂટ હશે. હે નથી જતો અંદર, નથી જતો, પૂરાઈ ગયું લાગે. હવે ભાઈ કહી રહ્યા કે તાગ નથી આવતો. હવે મામા ભણે જે તાગ નતો આવતો, પણ હવે અત્યારે આવી ગયો. કાં તો પુરાઈ ગયું હે? અચ્છા, કડિયુગ આવી ગયો એટલે તાગ આવી જાય. હા હવે જુઓ, અહીંયા પણ ઊંડો પોઈન્ટ એવું ફેસ થઈ રહ્યું છે. જાય ને આ તો અટકી જાય ને. ના પાણો નીચે અડી જાય. ઓ કેમ લાગે? ઘણું હશે તો કેટલું હશે? 7-8 ફૂટ. હવે આપણે આગળ જઈને માપી જોઈએ એક વખત. હો આગળ જઈને માપી જોઈએ કે વાસ્તવમાં કદાચ આગળ ઊંડું પણ હોય. કેમ કે આ અહીંયા બે ગુડાના નિશાન અહીંયા છે, એટલે મેઇન પોઈન્ટ આ હોવો જોઈએ. એટલે અમે અહીંયા પ્રયાસ કર્યો. અને હવે આગળ જઈ અહીંયાથી માપ્યું, અહીંયા ઉપર અહીંયા એક વખત માપી જોઈએ. અહીંયા રે ખૂંચવાનો દોયડો, ખૂંચવાયને એવો પ્રયાસ કરો. શું નામ ભૂલી ગયો? મહેન્દ્રભાઈ પ્રયાસ કરી રહ્યા છે ભગવાનનું નામ લઈને. જવા દે ને. ઓ હા, કૂચ આવી ગઈ હે. તમે શું કહો, કાંઈ કહેવા માગો છો? તમારું નામ? પ્રવીણભાઈ થોડાક શરમાઈ ગયા હે, થોડાક કન્ફ્યુઝ છે. હે અનિલભાઈ, તમે શું કહેવા માગો? પ્રશ્ન પૂછો, તમે જવાબ દો. ના એટલે આ તાગ આનો આવશ્યક નહીં. એમ તાગ જો પહેલા જમાનામાં વાત કરે છે. હા મમ્મો ભણી જતા બે. હા બેટા, થોડોક પાછળ જારું જો. હા એમને આ તાગ લીધો, પણ તાગ ત્યારે આવ્યો નતો. આવ્યો નતો, અત્યારે તો હવે ફરી ઉગશે તમે, પણ પુરાઈ ગયા છે. હા આ ઘણું ઊંડું નહી. ના ઘણું ઘણું ઊંડું તો 10-15 ફૂટ, 10-15 ફૂટ થી ઊંડું નથી. પણ મોટો પાણો બાંધો હાલો. હવે મોટો પાણો બાંધી હાલો. હા પણ મોટો બાંધી, હા મોટો બાંધી હાલો. મોટો 300-400 ગ્રામનો પથ્થર લઈ લીધો છે, અને કદાચ
એવું લાગતું હતું કે ભાઈ આવો પથ્થર નાનો છે એટલે કદાચ મપાતો નહીં હોય. તો હવે બીજી વાર પ્રયાસ કરી રહ્યા છીએ કે આ સુલડી 6 મહિના સુધી મામા ભાણેજે પ્રયાસ કરેલો તો તાગ નહોતો આવ્યો. તો કાં તો બુરાઈ ગયો છે ને કાં તો અમુક માન્યતાઓ કદાચ થોડી ઘણી ખોટી પણ હોઈ શકે. અને તે ટાઈમે કદાચ ઊંડું પણ હશે. આપણે કોઈ વસ્તુનો કે ઇતિહાસનો વિરોધ નથી કરતા. ધીમે રહી હવે જોઈ શકો છો બહુ મોટો પથ્થર જોઈ શકો છો કે એ નીચે અડી ગયો છે. હવે અડી ગયો છે. હવે વાંપ તમે માપો તો વાંપ કેટલા વાંપ ગયો અંદર? હા માપો ના એક નહીં હવે અંદર ગયો તો એટલું જ પેલા. હવે એક ગણો ગુચવાઈને જો દોરો બે વાંપ ઊંડું હે. હવે 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 આ ભાઈ ને હરકું માપવા દો. ઉભા રહેજો. હવે બીજી વખત પારખું લઈ રહ્યા અહીં કે કદાચ અહીંયા મોટો પથ્થર છે એટલે કદાચ તાગ આવી જાય. ધીમે રહીને જુઓ છો ત્યાં વધારે પોઈન્ટ ઊંડો હોય એવું ફેસ થાય છે પણ એવું નથી. ત્યાં પણ પથ્થર અડી ગયો છે. જોયું પથ્થર 300-400 કિલો ગ્રામનો છે અને ઓ માત્ર 50 ગ્રામ. હે હે શું થાય કોઈ ખેંચે હે? હે નહીં તો પાણો વજનવાળો હોય ને ખેંચાય ને. હે એ તો પાણો મોટો હોય તો પછી ખેંચાય ને. અટકી રહ્યો પથ્થર અંદર અટકી રહ્યો હે. નીકળ્યો નીકળ્યો નીકળ્યો. હા ઊંડો જાય એવું લાગે. આપણે હાલો ઓ ઊ બાજુ પેલી બાજુ કાં ધોવટીને ઓ હું માપું હે. આમ જે ઊંડા પોઈન્ટ લાગતા હતા એ માપ્યા હે. જો બડબડિયા છે પતાળમાંથી નીકળી રહ્યા હે. હવે આપણે ત્યાં જઈએ. અહીંયા માત્ર ઘણું હશે કેટલું હશે ઊંડું? 7-10 ફૂટ. હવે આગળ થોડોક પ્રયાસ કરીએ કે ચુરડીનું પતાળ ખરેખર એટલું બધું નથી ઊંડું અને ઊંડું હશે તો તારે બુરાઈ ગલ હે. શું લાગે એ બધું એટલું જ છે 7-8-10? હવે ત્યાં જઈએ આપણે. ત્યાં મેઇન પોઈન્ટ કદાચ ઊંઘ પણ એવું લાગે છે કે ઊંડું હશે ના કે આપણે પીલબાઈ વટી જવું હે. ઓ ઊંઘ હે અહીંયાથી એક વખત માપી જોઈએ. અહીંયા પથ્થર ફસાઈ જાય એવું હે. શું થાય જોઈએ હવે. હા તૂટી ન જાય એ રીતે પછી આપણે શું મન શંકા મટી જાય ને. આ 30 ફૂટની આ ગેપ છે એમાં વચ્ચે સેન્ટરમાં પથ્થર નાખ્યો છે. શું લાગે જતો નથી? તો મતલબ ઊંડું નથી એટલું. અચ્છા 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 તિરાડ હે પણ મતલબ બુરાઈ ગયું એવું ના. તો હવે ક્યાંય શંકા હોય તો આપણે આગળ જઈ. હે ઉજભાઈ જઈએ. હવે હાલો ઉભા જવાની ગણતરી હે. શું થાય ઉભા જશું તો ફરી ફેરથી ઉભા જઈ જાય. વિડીયો આપણે બનાવીશું અને આગળ જોઈ કે હજી મેઇન પોઈન્ટ આગળ પાણી ભરેલું હોય જાય અમારું મન નહીં માને તો હજી આગળ ક્યાંક એવો પોઈન્ટ લાગશે. આ ઊંઘ જાય તો ઊંઘ વધારે ઓલું લાગે કાં ઊંઘ કાં ઊંઘ ફરીને જઈએ આપણે પછી ફેરથી આપણે વિડીયો ત્યાં ચાલુ કરીશું. હવે આપણે ઊંઘથી 30-40 ફૂટ જગ્યા મૂકી 40-50 ફૂટ અહીંયા આવી ગયા. હવે તો આપણે અનુકૂળ સારું પાણી છે ઊંડું લાગે છે. હા તારું પાણી છે ઊંડું લાગે ત્યાં નાખીશું અહીં નાખીશું ત્યાં નાખીશું અને કદાચ પીલ બાજુ વટાય એવું તો નથી. અત્યારે જોઈએ કદાચ અહીંયા પતાળ ફૂટી ગયું હોય તો કદાચ તાગ ના આવે. ધીમે ધીમે નાખજો. હે અચ્છા તાગ આવી ગયો. અચ્છા તો આશરો કેટલો હશે? પાણો ઘણો મોટો હોય 400 ગ્રામનો. હા પણ એ તો વજન તો હોય ને મારા ભાઈ.
કેટલો અંદાજ છે? 15 ફૂટ નો અંદાજ છે. હજી હવે આ બાજુ નાખ્યો હોય અચ્છા, હવે અહીંયા નાખી જો, અહીં એટલું જ બતાવે. જો અહીંયા નીચે ભેખડ જોઈ રહ્યા છો તમે, એટલે એવું નથી કે અમે એવા જગ્યાએ નાખતા હોય કે જ્યાં આસાન લાગે, જ્યાં ઊંડું અમને લાગે છે ને ઊંમાં જ આ પથ્થરને નાખી દે. હવે અહીંયા નાખીએ આપણે ભીમનું નામ દઈને. જય ભીમ ભગવાન. હવે જો અહીંયા ગયું, બધી જગ્યાએ 10-15 ફૂટનો અંદાજ છે, એનાથી વધારે ક્યાંય છે નહીં કે નહીં? બસ તો જો હશે વાસ્તવિકતા તો પહેલના જમાનામાં. હા હજી આમ નાખો તો છે તે આમ નાખજો. હા કદાચ પતાળ ઠૂટેલું હોય. કેવો અવાજ આવે? બસ 100 વાતની એક વાત કે 10-15 ફૂટથી ઊંડાઈ નથી, વધારે છે નહીં. તો હવે આપણે વિદ્યાને એન્ડ આપીશું. અને વાસ્તવિકતા એવી છે કે પહેલાં ભલે ઊંડું હશે પણ અત્યારે બુરાઈ ગયું હોય કે ખપેયું હોય કે અંદરથી હવે ભીમ અંદર આપણો આ દોરડો નથી જવા દેતા, તો પ્રણામ કરી. હે એટલે આ ઊંડું નથી 100 વાતની એક વાત. તો આવી રીતે આપણે આ ભીમનું આ શું કહેવાય પોઈન્ટનું નામ? હા સુલડી, જે માન્યતા હતી કે ભાઈ આનો અંત નથી આવતો, તે માત્ર અહીંયાથી 10-15 ફૂટ વધ્યું, 7-8-9-10-15 ફૂટથી વધારે ઊંડું પાણી ઊંડું નથી. અને પહેલાં હોય તો તે એવી લોકવાયકા હતી તે આપણે આજે જાણી લીધી. તો એન્ડ સુધી બન્યા રહેવા બદલ આભાર. છેલ્લા ટ્રાય કરી રહ્યા છીએ પણ 7-8 ફૂટથી વધારે ઊંડો આ પથ્થર જાતો નથી. આખા ગામમાંથી ફરી કોઈ દોરડો ના આપ્યો, વેચાતો દોરડો લઈ અને આપણે આ જાણવાની કોશિશ કરી. જેને પૂછતા હતા એમ જ કહેતા હતા કે બીજલભાઈ આ વસ્તુ ન કરાય, ગાંડા થઈ જાઓ તમે. મેં કીધું ભાઈ ગાંડા ન થઈ દઈએ આશીર્વાદ. એટલે આ જો કે સતનું પારખું નથી લેતા પણ ક્યાંક ને ક્યાંક શું હોય આવી બધી એવી લોકમાન્યતા હોય ને, આપણે કે અહીંયા ભૂત છે તો હું જ લોકો જોવા જાય, એટલે એવું નથી. અહીંયા સતનું પાણું જરૂર છે, પાણી સુકાતું નથી એ વસ્તુ સાચી છે. પણ આનું પતાળ એટલું બધું ઊંડું હોય તો કમસે કમ આપણને 50-100 ફૂટ ઊંડું જાય ને તો આપણને લાગે કે ભાઈ આ ઘણું ઊંડું છે. હવે 15-20 ફૂટ નોર્મલ હોય એવી પોઝિશનમાં જ આ પાણી છે. તો હવે આપણે અચ્છા એ સત્ય એ વસ્તુ આપણે માની, પણ આ કોઈ દી 6 મહિના સુધી મામો ભાણે જ સિંદરી વાટે તો અંત ના આવે એ કાંઈ વસ્તુ ગળા આપણાને ઉતરતી નથી. કેમ કે 6 મહિના સુધી તો આપણે 1 મહિનો તો આ સિંદરી હાલી જોઈ ને. એટલે આવી ફરી કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર મળીશું. ત્યાં સુધી જય હિન્દ સાથે હવે આપણે વિડિયાને એન્ડ આપીશું.